સ્ટાન્ડર્ડ 8 સબ્જેક્ટ મેથ્સ. હવે મિત્રો આપણે શરૂ કરવા જઈ રહ્યા છે આપણું ગણિતનું નવું પ્રકરણ જેનું નામ છે વર્ગ અને વર્ગમૂળ. ઓકે ગાઈઝ, જેને અંગ્રેજીમાં કહેવાશે સ્ક્વેર એન્ડ સ્ક્વેર રૂટ. હવે મિત્રો ઇમ્પોર્ટન્ટ ટોપિક છે તેના ઉપર આપણે નજર કરીશું. આપેલી સંખ્યાને એ જ સંખ્યા વડે ગુણવાથી મળતી સંખ્યાને આપેલી સંખ્યાનો વર્ગ કહે છે. ઓકે ગાઈસ, જે વાત આપણે વિધાનમાં સમજી એને હવે ગાણિતિક ભાષામાં સમજીશું. જેમ કે આપેલી સંખ્યા આપણી કઈ છે, તો કે એક. હવે આ એકને એક સાથે ગુણો, એટલે તમે એકને કેટલી વાર ગુણ્યા, તો કે બે વાર ગુણ્યા, એટલે મેં એકની ઉપર શું ઘાત લખી, તો કે બે. ઓકે, અને આને વંચાય શું, તો કે એકનો વર્ગ. અને તમને ખ્યાલ છે એક ગુણ્યા એક કરો તો કેટલા આવે, તો કે એક. એ જ રીતે સંખ્યા લઈએ હવે બે, જો બેને બે જ સાથે ગુણો એટલે વંચાય શું, તો કે બેનો વર્ગ. અને બે ગુણ્યા બે કરો એટલે કેટલા આવશે, તો કે ચાર. આ જ રીતે ત્રણને આપણે કોની વડે ગુણીશું, તો કે ત્રણ સાથે ગુણીશું એટલે વંચાય ત્રણનો વર્ગ. અને ત્રણ ગુણ્યા ત્રણ કરો એટલે શું આવે, તો કે નવ. આમ જે સંખ્યા છે એને એની પોતાની જ સંખ્યા સાથે શું ગણવાની, તો કે બેનો ગુણાકાર કરવાનો, એટલે એ બેનો શું થઈ જાય, તો કે વર્ગ વંચાય. અને ચારનો વર્ગ આપણને ખબર છે કેટલો થશે, તો કે સોળ. ઓકે, આમ વર્ગ કોને કહેવાય એ હવે તમે ફર્સ્ટ ટોપિકમાં શીખી ગયા. હવે આપણે વાત કરીશું વર્ગમૂળની. ઓકે ગાઈઝ, તો આપણે અહીં ક્રમશઃ બનતી પૂર્ણવર્ગ સંખ્યાઓ જોઈ લીધી, જેમાં એકનો વર્ગ આપણે એક જોયો, બેનો વર્ગ બે, બેનો વર્ગ ચાર, ત્રણનો વર્ગ નવ અને ચારનો વર્ગ સોળ. આમ એક ચાર નવ સોળ, આ અનુક્રમે, તો કે એક બે ત્રણ ચારના વર્ગથી બનતી સંખ્યાઓ થઈ છે. ઓકે ગાઈઝ, હવે વાત કરીશું આપણે પૂર્ણવર્ગ સંખ્યાઓની. જો કોઈ પૂર્ણાંકનો વર્ગ હોય તો આપેલી સંખ્યા તેની શું કહેવાય, તો કે પૂર્ણ વર્ગ સંખ્યા કહેવાય. જેમ કે પાંચ ગુણ્યા પાંચ કરીએ તો આપણને ખ્યાલ છે કે ભાઈ 25 આવે, અને 8 ગુણ્યા 8 કરો તો શું આવશે, તો કે 64 આવશે. તો આમ 25 અને 64 દરેકે દરેક કેવી છે, છો કે પૂર્ણ વર્ગ સંખ્યાઓ છે. ઓકે ગાઈઝ, તો દરેક સંખ્યા છે પૂર્ણ વર્ગ ન હોય, કારણ કે એક પાડાની અંદર જે અંક આવે છે, તમે ખ્યાલ છે 1 થી 10ના ટેબલ, 11 થી 20ના ટેબલ, કે એમ અનંત સુધી આપણે ટેબલની અંદર જોઈએ, તો જે ટેબલ આવે છે એની અંદર એને જ એ પાડાની એની એ જ સંખ્યા વડે ગુણો, તો જ એ પૂર્ણ વર્ગ સંખ્યા થાય. બધી સંખ્યાને કાંઈ તમે પૂર્ણ વર્ગ સંખ્યાઓ કહી શકો નહીં. ઓકે ગાઈઝ, હવે તમે 2 ગુણ્યા 3 કરીને આવો અને 6 આવે તો એને આપણે પૂર્ણ વર્ગ સંખ્યા ન કહી શકીએ. આમ પૂર્ણ વર્ગ સંખ્યાઓ કેવી છે, તો કે અનંત છે. હવે મિત્રો એક મેઇન ટોપિક જે તમારે સમજવાનો છે, જે છે કે જે સંખ્યાનો એકમનો અંક ખાસ યાદ રાખજો કેવો હોય, તો કે 1 અથવા 9 હોય. તો તે સંખ્યાનો જો તમે વર્ગ કરો તો મળતી સંખ્યાનો એકમનો અંક 1 હોય. ધારો કે આપણે વાત કરીશું, આ જસ્ટ તમને સમજાવું છું, કે આપણે 21 લીધા, બરાબર છે. હવે 21 ગુણ્યા 21, ઓકે ગાઈઝ, તો આપણને ખબર છે કે ભાઈ 21નો વર્ગ કેટલો થાય, તો કે 441 થાય. ઓકે ગાઈઝ, તો આમાં તમે જોઈ લો એકમનો અંક મારો શું આવ્યો, તો કે એકમનો અંક આવ્યો મારો 9, એકમનો અંક આવ્યો મારે 1. એ જ રીતે આપણે 9ની વાત કરીએ, તો આપણે 9 ગુણ્યા 9 કરીશું, બરાબર. તો 9 ગુણ્યા 9 એટલે આપણને ખબર જ છે કેટલા થાય, તો 90 90 81. આમાં પણ તમે એકમનો અંક જોઈ લો, 81 એવા એટલે કયો થયો, તો કે એકમનો અંક આમાં 1. ઓકે ગાઈઝ, આમ ખાસ યાદ રાખજો કે 1 અને 9 આ બંનેનો જો તમે વર્ગ કરો તો તેમાં એકમનો અંક તમને કેટલો મળે, તો કે એકમનો અંક તમને 1 મળે. ઓકે, આ વાત એક ખાસ યાદ રાખજો. આવી નાની નાની ટિપ્સ છે હું તમને આપું છું. હવે જે સંખ્યાનો એકમનો અંક હવે આપણને કીધું છે કે 2 હોય કે 8 હોય, ઓકે ગાઈઝ, કાં શું હોય, તો કે 2 હોય, અથવા શું હોય, તો કે 8 હોય. જો 2 અને 8 હોય તો આપણને ખ્યાલ છે કે 2 ગુણ્યા 2 કરો તો તમારે કેટલા આવે, તો કે ભાઈ 2 ગુણ્યા 2 કરીએ એટલે આપણને ખ્યાલ જ છે કેટલા આવશે, તો કે 4 આવે, બરાબર. એ જ રીતે આપણે 12 કરીએ, 2 છે ત્યાં હવે આપણે 12 કરી દઈશું, તો 12 ગુણ્યા 12 કરો એટલે આપણને ખબર જ છે, 12 ગુણ્યા 12 કરો એટલે 144 આવે. ઓકે ગાઈઝ, તો અહીંયા એકમનો અંક તમારો કેટલો આવ્યો, તો કે 4. ઓકે, હવે વાત કરીએ આપણે કોની, તો કે 8ની.
आठनी वात करवी होय तो आपणे 8 × 8 करीए एटले आपणने खबर छे कि भाई अठी ओठी हमणा ज आपणे जोईए 64 थाय, तो एमां एकમનો અંક જોઈ લ્યો કેટલો આવશે, તો કે 4। આમ 2 અને 8 આ બંને સંખ્યા આવી છે કે જેનો એકમનો અંક કેટલો આવે, વર્ગ કરો તો હંમેશા યાદ રાખવાનું 4 આવે। ઓકે, હવે વાત કરીશું આપણે 3 અને 7 ની, કે ભાઈ જો 3 અને 7 છે એનો વર્ગ કરો તો 3 × 3 કરો તો કેટલા આવે, તો કે 9 આવે। એવી જ રીતે 7 × 7 કરો તો 49 આવે, એટલે આ સંખ્યાનો જો તમે વર્ગ કરો તો તમને એકમનો અંક સંખ્યાનો કેટલો મળે, તો કે 9 મળે। હવે એ જ રીતે વાત કરીશું આપણે 4 અને 6 ની, કે ભાઈ 4નો વર્ગ કરો તો ચોકે ચોકે કેટલા થાય, તો કે 16, એટલે એકમનો અંક 6 થયો, અને 6નો વર્ગ કરો એટલે 6 × 6 શું થાય, તો કે 36। આમ એકમનો અંક શું આવે, તો કે 6। હવે એ જ રીતે વાત કરી કે એકમનો અંક 5 હોય, જો 5 છે એ એકમનો અંક હોય તો 25 × 25 એટલે એકમનો અંક વર્ગ કરતા કેટલો આવે, તો કે 5 આવે। હવે આ સંખ્યાના જે દશક અને એકમના અંકથી બનતી સંખ્યા કઈ થાય, તો કે 5/5 વર્ગ કરો એટલે 25 થાય। હવે એકમનો અંક શું હોય, તો કે 0 હોય। ધારો કે આપણી પાસે 10 છે, 0 છે એટલે આપણે સમજી લેવાનું કે એકમનો અંક 0 કીધો એટલે આપણે કેટલા કરીશું, તો કે ભાઈ એકમનો અંક આપણને 0 લેવાનો કીધો એટલે આપણે ઘડીભરને માટે માની લઈએ કે સંખ્યા 10 છે, જેમાં આપણે જોઈએ કે એકમનો અંક શું છે, તો કે 0। હવે 10 × 10 કરો તમે, તમે બધા કહેશો કે ભાઈ 10 × 10 કરીએ એટલે તો 100 આવે। ઓકે ગાઈસ, તો હવે આપણે જોઈ લેવાનું કે આપણે આપણા છેલ્લા મીંડા કેટલા આવ્યા, તો કે 2। ઓકે ગાઈસ, 10માં મીંડાની સંખ્યા કેટલી હોય, તો કે 1, પણ આપણે વર્ગ કર્યો તો આપણા મીંડા કેટલા થઈ ગયા, તો કે 2। 0 કેટલા આવી ગયા આપણી પાસે, તો કે 2। આમ છેલ્લા 2 અંકો શું છે, તો કે 0 છે। 10માં ખુદમાં પોતાની સંખ્યામાં 1 જ 0 છે, પણ એનો વર્ગ કર્યો એટલે આપણે 2 0 મળ્યા। હવે જે સંખ્યાનો એકમ અને દશકનો અંક એમાં 100 હોય, તો હવે 100 હોય ત્યારે છેલ્લા 4 અંકો 0 આવશે। હવે તમે એમ કહેશો કે કઈ રીતે, તો કે ભાઈ આપણે વાત કરીશું આમાં છેલ્લા 2 અંક 0 લેવા છે, એટલે કે આપણે 100 કરવા છે, તો જ આપણા છેલ્લા 2 અંકો કેટલા થઈ જાય, તો કે 0 થઈ જાય। હવે 100 × આપણે 100 કરીએ, એટલે તમે કહેશો કે ભાઈ 100 × 100 કરો એટલે તો 10,000 આવે, તો 10,000માં તમે કહેશો કેટલા બિંડા હોય, તો કે 10,000ની અંદર 4 શૂન્ય હોય। ઓકે ગાઈસ, એટલે 100ની અંદર 2 શૂન્ય હતા, આપણે એનો વર્ગ કર્યો એટલે શૂન્યની સંખ્યા કેટલી થઈ ગઈ, તો કે 2 શૂન્ય હતા તો 4 શૂન્ય થઈ ગયા। ઓકે, આમ આપણે કહી શકીએ કે જે સંખ્યાના એકમ અને દશકના અંકમાં જો 2 શૂન્ય હોય તો તે સંખ્યાનો વર્ગ કરો તો મળતી સંખ્યાના છેલ્લા 4 અંકો શું આવશે, તો કે 0 આવશે। હવે વાત કરીશું, તો કે ભાઈ જો આ એક ખાસ મેઇન ઇમ્પોર્ટન્ટ ટોપિક છે કે ભાઈ એકી સંખ્યાનો વર્ગ કરો તો હંમેશા એકી સંખ્યા આવે, અને બેકી સંખ્યાનો વર્ગ કરો તો હંમેશા એનો વર્ગ શું થાય, તો કે બેકી સંખ્યા જ હોય। જો 1નો વર્ગ કરશો તો 1 આવશે, 3નો વર્ગ કરશો તો 9 આવશે, આ બધી એકી સંખ્યા છે, પણ 2નો વર્ગ કરો તો 4 આવે, 6નો વર્ગ કરો તો 36 આવે, તો 6, 4 આ બધા શું છે, તો કે બધા બેકી અંકો છે। એટલે સાવ સિમ્પલ કે એકી સંખ્યાનો વર્ગ કરો તો હંમેશા એનો વર્ગ એકી સંખ્યા જ હોય, અને બેકી સંખ્યાનો વર્ગ કરો તો એનો વર્ગ હંમેશા બેકી સંખ્યા હોય। ઓકે ગાઈસ, તો આ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, એ ખાસ યાદ રાખજો જેથી તમને આ ચેપ્ટરની અંદર ક્યાંય પણ અટકવું નહીં પડે। સો લેટ્સ સ્ટાર્ટ અવર એક્સરસાઇઝ 6.1। હેલો ફ્રેન્ડ્સ, હવે આપણે શરૂ કરીશું આપણું સ્વાધ્યાય 6.1। ઓકે ગાઈસ, 6.1ની અંદર સૌથી પહેલો સમ આપણને કીધેલો છે કે નીચે આપેલ સંખ્યાઓના વર્ગ કરવાથી એકમનો અંક શું મળે। ઓકે ગાઈસ, તો આપણે જોવાનું એ છે કે આપણી જે સંખ્યા છે એનો એકમનો અંક શું છે, બીજું કશું જ નથી કરવાનું। આપણી સંખ્યા 2 અંકની હોય, 4 અંકની હોય કે 3 અંકની હોય, ગમે એટલા અંકોની સંખ્યા હોય, આપણે માત્ર એનો લાસ્ટ એટલે કે જે છેલ્લો એકમનો અંક છે એ જોવાનો છે। તો સૌથી પહેલી સંખ્યા તમે જોઈ રહ્યા છો આપણી છે 81, જેમાં તમે કહેશો કે આ એકમનો અંક શું છે, તો કે 1। હવે મિત્રો, એકમનો અંક જો 1 હોય અને 1નો વર્ગ તમે કરો તો તમને ખ્યાલ છે શું આવે, તો કે 1 × 1 = 1। ઓકે ગાઈઝ,
तो आपणे कही शकीए के भाई 81 नो वर्ग करो तो ए संख्यानो एकमनो अंक शुं आवशे तो के 1। हवे बीजी संख्या छे आपणी 272, तो तेमां तमे कहेशो के भाई एकमनो अंक शुं छे तो के 2 छे। હવે 2 નો વર્ગ તમે કરો એટલે તમે કહેશો કે હા ભાઈ 2 ગુણ્યા 2 કરીએ એટલે કેટલા આવશે તો કે 4 આવે। તો આપણે 272 નો વર્ગ કરીએ તો એ સંખ્યાનો એકમનો અંક શું આવે તો કે 4। ઓકે ગાઈસ, આમાં તમને જેટલા અંકોની સંખ્યા આપેલી હોય એ અંકોની સંખ્યા છે એનો માત્ર અને માત્ર એકમનો અંક આપણે જોવાનો છે। તો આપણે આપણી થર્ડ ડિજિટ જોશું જે છે કેટલા, તો કે ભાઈ 799 છે। એટલે આપણે કહેશું કે ભાઈ આમાં તો એકમનો અંક શું છે તો કે 9 છે। તો 9 છે એને 9 ગુણ્યા 9 કરો એટલે કેટલા થાય તો કે 81 થાય। એટલે આપણે કહેશું કે ભાઈ 799 છે એનો જો તમે વર્ગ કરો તો એમાં ગમે એટલો વર્ગ કરો એનો જવાબ ગમે આવે પણ એનો એકમનો અંક શું હશે તો કે 1 હશે। હવે ત્યારબાદ આપણને 4 અંકની સંખ્યા આપેલી છે જે છે 3853। તો તમે એમાં કહેશો કે ભાઈ એકમનો અંક તો આની અંદર શું છે તો કે 3 છે। હવે તમે કહેશો કે ભાઈ 3 ગુણ્યા 3 કરીએ એટલે કેટલા આવે તો કે 9। એટલે આપણે જો 3853નો વર્ગ કરીએ તો એનો એકમનો અંક શું આવે તો કે 9 આવે। હવે વાત કરીશું આપણે 1234, જેમાં તમે કહેશો કે ભાઈ એકમનો અંક શું છે તો કે એકમનો અંક 4 છે। 4નો વર્ગ કરો એટલે 4 ગુણ્યા 4 થાય તો 16 આવે। 16 એટલે જોવાનું કે એમાં એકમનો અંક શું થયો તો કે 6। આમ આપણે કહી શકીએ કે ભાઈ 1234નો વર્ગ કરીએ તો એકમનો અંક 6 આવે। ત્યારબાદ વાત કરીશું આપણે 2026387, તો આપણે કશું જ નથી જોવાનું, માત્ર એકમનો અંક શું છે તો કે 7। 7 ગુણ્યા 7 કરો એટલે 49। 49માં પાછો છેલ્લો અંક જોવાનો, શું છે આપણો 49માં છેલ્લો અંક તો કે 9। આમ તમે 26387નો વર્ગ કરો તો એનો એકમનો અંક શું આવે તો કે 9 આવે। ઓકે ગાઈસ, હવે વાત કરીશું આપણે એના પછીના સંખ્યાની, તો કે 52698। એમાં જોવાનું કે ભાઈ 98 છે એટલે એકમનો અંક આપણો શું થયો તો કે 8। 8 ગુણ્યા 8 કરો એટલે 64। 64માં ફરી પાછું જોવાનું કે એકમનો અંક શું છે તો કે એકમનો અંક 4 છે। એટલે આપણે કહી શકીએ કે ભાઈ 52698નો વર્ગ કરો તો એનો એકમનો અંક શું હશે તો કે 4 હશે। ત્યારબાદ વાત કરીશું 99880, હવે શૂન્ય છે, તમે કહેશો કે અહીં તો એકમનો અંક શૂન્ય છે તો ભાઈ શૂન્ય ગુણ્યા શૂન્ય કરો તો શું આવે તો કે 0 આવે। આમ તમે 99880નો વર્ગ કરો તો એનો એકમનો અંક 0 જ આવે। ઓકે ગાઈઝ, તો ત્યાર પછીની સંખ્યા આપણે જોશું તો કે 12796, એમાં એકમનો અંક આપણને ખબર છે કેટલો છે તો કે 6। 6 ગુણ્યા 6 કરો એટલે 36, તો 36ની અંદર એકમનો અંક શું થયો તો કે 6। એટલે આપણે કહી શકીએ કે ભાઈ 12796નો વર્ગ કરો તો એકમનો અંક શું આવે તો કે 6। લાસ્ટ ડિજિટ આપણો આપેલો છે કે 55555, એકમનો તો કે 5, 5નો વર્ગ કરો તો કે 25। એમાં પણ ફરી પાછા એકમનો અંક જોશું તો કેટલો છે તો કે 5। આમ આપણે જો 55555નો વર્ગ કરીએ તો એકમનો અંક 5 આવે। ઓકે ગાઈઝ, હવે આપણે સમ નંબર 2માં જોશું। સમ નંબર 2ની અંદર તમને પૂછેલું છે કે ભાઈ આજે સંખ્યાઓ માટે સ્પષ્ટ છે કે તે પૂર્ણ વર્ગ સંખ્યાઓ નથી, કારણ સહ જણાવો પૂર્ણ વર્ગ સંખ્યા માટે આ સંખ્યા યોગ્ય છે કે કેમ। ઓકે ગાઈઝ, તો પહેલી સંખ્યા આપણે જોશું 1057। 1057માં ફર્સ્ટ આપણે જોવાનું એકમનો અંક। ઓકે ગાઈઝ, તો આપણે એક પૂર્ણવર્ગ સંખ્યા છે એમાં ખાસ જોઈ લેવાનું, પૂર્ણવર્ગ સંખ્યાઓમાં સૌથી પહેલી સંખ્યા ખાસ યાદ રાખજો, આ એક ક્રમ તમારે જાળવી જ રાખવાનો છે કે પૂર્ણવર્ગ સંખ્યાઓ કઈ કઈ, તો કે ભાઈ એકમનો અંક શું આવતો હોય તો કે 0 હોય, પછી શું આવતો હોય તો કે 1 હોય, પછી શું આવે તો કે 4, 4 પછી શું આવે તો કે 5, 5 પછી શું આવે તો કે 6, અને ત્યારબાદ લાસ્ટ શું આવે તો કે 9। આટલા અંકો તમને જો એકમના સ્થાને મળે તો જ આપણે કહી શકીએ કે આ સંખ્યાઓ પૂર્ણ વર્ગ છે। ઓકે ગાઈસ, બાકી આ સિવાયના કોઈ પણ અંકો હોય જેમ કે 2, 3, 7, 8, તો આ સંખ્યા છે એ કેવી છે તો કે પૂર્ણ વર્ગ નથી।
आटला ज अंको आपणे खास याद राखवाना छे के 0 1 4 5 6 અને 9 આટલી સંખ્યાને જ યાદ રાખવાની કે જો એકમના સ્થાનમાં 6 સંખ્યા દેખાય તો જે પૂર્ણ વર્ગ છે બાકી પૂર્ણ વર્ગ નથી જ ઓકે ગાઈસ તો સૌથી પહેલા આપણે જોઈએ છે એકમનો અંક 7 છે તો આપણે જે સંખ્યાઓ જોઈએ એમાં 7 નો સમાવેશ થાય છે તો કે ના માટે આપણે કહી શકીએ કે 1057 એ પૂર્ણ વર્ગ સંખ્યા નથી પૂર્ણવર્ગ સંખ્યામાં એકમનો અંક હંમેશા યાદ રાખવાનો કે 0 હોય 1 હોય 4 હોય 5 હોય 6 કે 9 આ 6 માંથી એક જ અંક હોય તો જે સંખ્યા શું થાય તો કે એકમનો અંક આટલી સંખ્યા હોય તો જ પૂર્ણવર્ગ થાય બાકી 2 3 7 8 હોય તો એ આખો મીચીને કહી શકે કે ભાઈ આ સંખ્યા પૂર્ણવર્ગ નથી ત્યારબાદ વાત કરીશું આપણે 23453 તો એમાં પણ તમે જુઓ છો કે એકમનો અંક 3 છે આપણે આ 6 સંખ્યા જોઈ લીધી આમાંથી એકેય સંખ્યા એકમના અંકમાં નથી માટે આપણે કહી શકીએ કે ભાઈ આ સંખ્યા પણ પૂર્ણ વર્ગ સંખ્યા નથી ત્યારબાદ વાત કરીશું 7928 તો એકમનો અંક જોઈ લેવાનો કેટલો છે તો કે 8 8 છે તો આપણી આ 6 સંખ્યામાં 8 નો સમાવેશ થાય છે તો કે ના આ સંખ્યામાંનો એક પણ અંકમાં નથી માટે 7928 એ પૂર્ણ વર્ગ સંખ્યા નથી ત્યારબાદ છે 222222 એકમનો અંક આપણે ખાલી એકમનો અંક જ જોવાનો છે તો કેટલો છે તો કે 2 2 છે આની અંદર આવતા નથી માટે આપણે કહી શકીએ કે આ પૂર્ણ વર્ગ સંખ્યા નથી ત્યારબાદ વાત કરીશું 64000 તો 64000 માં આપણે સંખ્યા ખાસ જોવાની છે કે શૂન્યની સંખ્યા કેટલી છે તો કે ભાઈ શૂન્યની સંખ્યા એકી છે જ્યારે આપણે નિયમો સમજેલા હતા ત્યારે આપણે કીધેલું હતું કે જો તમે 10નો વર્ગ કરો કે આ રીતે 10 ગુણ્યા 10 કરો તો કેટલા મળતા હતા આપણે તો કે 100 ઓકે ગાઈસ આમ શૂન્યની સંખ્યા કેવી હતી તો કે બેકી હતી ઓકે શૂન્યની સંખ્યા હંમેશા કેટલી હતી તો કે બેકી હતી 10 ગુણ્યા 10 કરો એટલે આપણે જવાબ કેટલો મળતો તો કે 100 આમ 2 0 આવતા હતા આની અંદર તમે જોઈ શકો છો કે 2 0 નથી પણ કેટલા 0 છે તો કે આની અંદર તો કે 3 0 આપેલા છે 3 0 આપેલા હોય તો એ સંખ્યા કેવી થઈ ગઈ તો કે એકી માટે જો પૂર્ણ વર્ગ સંખ્યા હોય ને તો એ શૂન્યની સંખ્યા હંમેશા કેવી હોય તો કે 2 હોય 4 હોય 6 હોય 8 આમ બેકી સંખ્યામાં શૂન્ય આવતા હોય તો જે સંખ્યા પૂર્ણ વર્ગ બને પણ એકી સંખ્યામાં શૂન્ય આવતા હોય તેથી આપણે કહી શકીએ કે ભાઈ 64000 એ પૂર્ણ વર્ગ સંખ્યા નથી ઓકે હવે વાત કરીશું આપણે 89722 ની તો એમાં પણ જોઈ લેવાનું કે એકમનો અંક શું છે તો કે 2 આપણી શરત કેટલી છે કે ભાઈ જો પૂર્ણ વર્ગ સંખ્યા હોય તો આટલા જ અંકો એમાં સમાવેશ થવા જોઈએ 0 1 4 5 6 કે 9 ઓકે ગાઈસ તો અહીંયા તો આપણે જોઈએ છે કે એકમનો અંક 2 છે માટે 89722 આ પણ પૂર્ણ વર્ગ સંખ્યા નથી ત્યારબાદ વાત કરીએ છીએ આપણે 222000 ની તો આમાંય શૂન્યની સંખ્યા જોઈ લેવાની શૂન્યની સંખ્યા કેટલી છે તો કે ભાઈ 3 છે 3 તો કે એકી સંખ્યા છે પૂર્ણ વર્ગ સંખ્યા માટે તો બેકી 0 જોઈએ કા 2 જોઈએ કા 4 જોઈએ તો આની અંદર પણ આપણે કહી શકીએ કે ભાઈ આ પૂર્ણ વર્ગ સંખ્યા નથી ઓકે ગાઈઝ હવે આપણે લાસ્ટ ડિજિટ આપણો આપેલો છે લાસ્ટમાં આપણને કીધેલું છે કે 50 50 50 સાંભળ્યો તો 505050 તો આની અંદર એ જોવાનું કે છેલ્લે શૂન્યની સંખ્યા તો કે એક જ છે બેકી નથી માટે આપણે કહી શકીએ કે ભાઈ 505050 એ પૂર્ણ વર્ગ સંખ્યા નથી ઓકે હવે આપણે વાત કરીશું આપણા સમ નંબર 3 ની 3 ની અંદર તમને આપેલું છે નીચે આપેલી જે સંખ્યાઓ છે એમાં કઈ સંખ્યાઓનો વર્ગ કરતા મળતી સંખ્યા એકી સંખ્યા હશે ઓકે ગાઈઝ હવે મેં તમને લાસ્ટમાં જ્યારે નિયમ સમજાવેલો હતો ત્યારે કીધેલું હતું કે જો એકી સંખ્યાનો વર્ગ કરો તો હંમેશને માટે કેટલી મળે તો કે એકી જ સંખ્યા મળે એકનો વર્ગ કરો તો 1 મળે 3નો વર્ગ કરો તો 9 મળે 4નો વર્ગ કરો તો 16 મળે તો 6 છે એ બેકી છે અને 1 અને 9 કેવા છે તો કે એકી છે તો પહેલી સંખ્યા આપણે જોઈએ છે 431 431 એ કેવી સંખ્યા છે તો કે એકી સંખ્યા છે ઓકે ગાઈસ તેથી આપણે કહી શકીએ કે એનો વર્ગ પણ શું થાય તો કે એકી સંખ્યા જ થાય 2826માં જોવાનું 6 કેવા છે તો કે બેકી તો એનો વર્ગ તમે કરો એટલે હંમેશા શું મળે તો કે બેકી સંખ્યા મળે જો એકી સંખ્યા હોય તો એનો વર્ગ કરો તો એકી સંખ્યા મળે અને બેકી સંખ્યા હોય તો એનો વર્ગ કરો તો બેકી સંખ્યા મળે
7779 માં 9 કેવા છે તો કે 21 છે 9 એકી સંખ્યા છે એટલે આપણે કહી શકીએ કે ભાઈ આ સંખ્યાનો વર્ગ કરો તો એ પણ કેવા છે તો કે એકી સંખ્યા 82004 તો 4 છે માં કેવા છે એકમનો અંક તો કે 2 કી એનો વર્ગ કરો એટલે સંખ્યા કેવી થાય તો કે 2 કી સંખ્યા મળે ઓકે ગાઈસ હવે આપણે નેક્સ્ટ સમ સ્ટાર્ટ કરીશું હેલો ફ્રેન્ડ્સ હવે આપણે સમ નંબર 4 છે એમાં આપણે દર્શાવવાનું છે કે નીચેની પેટર્નમાંથી ખૂટતી સંખ્યા જણાવો મિત્રો આ પેટર્ન મુજબના દાખલા હોવાથી સૌ પ્રથમ તો પહેલાં આપણે ચેક કરીશું પહેલું તમને આપેલું છે 11 વર્ગ તો એ તો તમે કહેશો સાવ સહેલું છે કેટલો થાય તો કે 121 ઓકે ગાઈસ હવે 11 છે એમાં તમે જુઓ છો કે સંખ્યા આગળ અને પાછળ ત્યાં તો એક જ છે પણ વચ્ચે એક શૂન્ય એડ થયું છે એટલે આવે છે 101 વર્ગ ઓકે ગાઈસ સંખ્યા આગળ એક છે પાછળ એક છે વચ્ચે આપણે શું એડ કરેલું છે તો કે શૂન્ય એટલે કે 11 વાળું હવે કઈ સંખ્યા થઈ ગઈ તો કે 101 હવે આપણે એ જોવાનું છે કે જો આપણે 11 વર્ગ 121 કરેલો છે તો હવે 101 વર્ગ શું કરવો તો આ પેટર્નનો દાખલો હોવાથી આપણે કોઈ ગુણાકાર કરવાની જરૂર નથી પણ હવે આપણે જે કરે છે એને શાંતિથી તમે જુઓ 121 છે તો નીચે તમને આન્સરમાં જુઓ છો કે 101 વર્ગમાં પહેલાં શું કર્યું તો કે ભાઈ એક પછી એક શૂન્ય મૂકેલું છે ત્યાર પછી તો કે ભાઈ બે પછી એક શૂન્ય મૂકેલું છે અને પછી શું લખેલું છે તો કે 1 ઓકે ગાઈસ હવે આપણે શું કરવાનું તો કે ભાઈ 11 વર્ગ 121 છે એમાં આપણે જો 101 વર્ગ જોઈએ ને તો પેટર્ન જોઈ લેવાની એક પછી શૂન્ય મૂક્યું ત્યારબાદ બે પછી શૂન્ય મૂક્યું અને છેલ્લે એક એમને મૂકી દીધા હવે ત્યારબાદ વાત કરીએ છીએ 1001 અહીંયા તમે જુઓ છો કે 1 અને 1 વચ્ચે એક શૂન્ય હતું હવે તમે જુઓ છો કે 1 અને 1 વચ્ચે બે શૂન્ય મૂકેલા છે તો હવે તમે જુઓ છો કે 1 પછી કેટલા શૂન્ય મૂક્યા તો કે 2 બે પછી કેટલા 0 મૂક્યા તો કે 2 અને પછી સીધું શું મૂકી દીધું 1 આ પેટર્ન આધારિત દાખલો છે એટલે હવે તમે ઇઝીલી કહી શકો કે અહીં તમે જુઓ છો કે આપણને આપેલા છે 101 વર્ગ ઓકે ગાઈસ તો આની અંદર તમે કહી શકો કે એક પછી કેટલા શૂન્ય છે તો કે 4 શૂન્ય આપેલા છે તો આગળ આપણે કેટલા શૂન્ય હતા તો કે 1 અને 1 વચ્ચે 2 શૂન્ય આપેલા હતા હવે પેટર્ન પ્રમાણેનો દાખલો છે તો તમે જોયું હતું કે ભાઈ એક પછી કેટલા શૂન્ય મૂક્યા હતા તો કે 2 અહીંયા 2 પછી કેટલા શૂન્ય મૂક્યા હતા તો કે 2 તો હવે આપણી પાસે અહીંયા જોઈ લેવાનું સંખ્યા કેટલી છે 0 તો કે 1 2 3 એન્ડ 4 ઓકે ગાઈઝ આમ 4 શૂન્ય આવેલા છે એટલે આનો જવાબ તમે આ રીતે લખી શકો હું અહીંયા તમને લખી દઉં છું હવે આપણે એક પછી શૂન્ય કેટલા મૂકીશું તો કે પહેલાં 1 કરીશું પછી આપણા શૂન્યની સંખ્યા ગણી લેવાની કેટલી છે તો કે 4 આ 1 આ 2 પછી આ છે 3 અને પછી છે 4 ઓકે ગાઈઝ આ 4 0 મુકાઈ ગયા ઓકે હવે શું આવશે તો કે 2 મૂકી દેવાનું એના પછી પણ કેટલા 0 આવશે તો કે 4 અહીંયા બે રકમની વચ્ચે જોયેલું શૂન્ય કેટલા છે તો કે 4 હવે અહીં જોઈ લેવાનું આ 1 આ 2 પછી આ છે 3 અને આ 4 આમાં તમારે કેલ્સી લ્યો તો પણ કદાચ ક્યારેક ડિઝિટ છે અમુક 8 ડિઝિટ સુધીનું કેલ્સી હોય તો આનો સ્ક્વેર ન આપી શકે આપણે ઇઝીલી પેટર્ન પ્રમાણે શું આપી શકીએ તો કે આનો આન્સર આપી શકીએ લાસ્ટમાં આપણે જોશું ફરી પાછા 1 અને આ 1 એની વચ્ચે શૂન્યની સંખ્યા ગણી લેવાની કેટલી છે તો કે આ 1 2 3 4 5 6 ઓકે ગાઈઝ તો એક પછી કેટલા શૂન્ય મૂકીશું આપણે તો કે ભાઈ એક પછી આપણે મૂકીશું 60 1 2 3 4 5 6 ઓકે હવે આપણે શું મૂકીશું તો કે 2 મૂકીશું 2 મૂકી અને કેટલા 0 મૂકીશું તો કે 1 આ છે 2 આ છે 3 આ છે 4 આ છે 5 અને આ છે 6 ઓકે અને હવે સીધું શું મૂકી દેવાનું તો કે 1 ઓકે હવે આ છે આપણો પેટર્નનો દાખલો હવે એના પછીના સમની અંદર તમારે પેટર્ન જ દર્શાવવાની છે ફરી પાછા તમે કહેશો કે ભાઈ અહીંયા તો ફરી પાછું એમ જ આપેલું છે કે ભાઈ 11 વર્ગ તો કે 121 ઓકે ગાઈસ હવે આપણને
ફરી પાછું કીધું 101 નો વર્ગ, એ તો આપણે અહીંયા ઉપર એ જોઈએ તો કેટલો હતો, તો કે 10201. હવે ધ્યાન એટલું જ રાખવાનું છે કે અહીં તમને 1001 આપેલું હતું, પણ અહીંયા તમે જુઓ છો કેટલા છે, તો કે 10101. હવે શૂન્ય છે એની જગ્યાએ શું આવી છે કે 1010 એન્ડ 1. તો હવે તમે આન્સર અહીં જોઈ શકો છો ફરી ગયો છે, તો કે 10 ત્યારબાદ 20 ત્યારબાદ 30 ફરી પાછા શું મૂકી દીધા 201. ઓકે ગાઈસ, હવે આપણી પેટર્ન બદલી ગઈ છે, કારણ કે શૂન્ય છે અહીંયા 1 અને 1 ની વચ્ચે 2 શૂન્ય હતા, અહીંયા પેટર્ન જુદી થઈ ગઈ છે 10 10 એન્ડ 1. તો હવે આપણે એના પછીનો સમ છે જોઈએ, તો કે 10 10 10 એમ તમને 3 ટાઈમ આપી અને પછી 1 આપેલા છે. તો આનો આન્સર એ ઉપર જોઈને આપણે મૂકી જ શકીએ. શું મૂકીશું, તો કે ભાઈ અહીંયા 2 ટાઈમ 10 હતા, તો 10 20 અને 30 આવ્યા, અહીંયા શું હોય તો કે 3 ટાઈમ છે 10 10 10. તો આપણે પહેલાં મૂકીશું, સૌથી પહેલાં શું મૂકીશું, તો કે સૌથી પહેલાં મૂકીશું 10. ઓકે, આ 10 મૂકી દીધા. ત્યારબાદ શું મૂકીશું, તો કે 20 મૂકીશું. ઓકે, ત્યારબાદ શું મૂકીશું, તો કે 30 મૂકીશું. આટલું તો થઈ ગયું, એટલે 10 101 તો થઈ ગયું. હજી આપણી પાસે એક 10 વધારે છે, એટલે આપણે શું મૂકીશું, તો કે 40 મૂકીશું. હવે જેટલું મૂક્યું છે એટલું પાછું રિવર્સમાં મૂકતા જઈ, 40 છે તો 40ની પહેલાં આપણે કેટલા મૂક્યા છે, તો કે 30 મૂક્યા છે, તો 30 મૂકી દો. ત્યારબાદ શું મૂક્યા છે, તો કે 20 મૂક્યા છે, તો 20 મૂકી દો. અને હવે શું મૂકીશું, તો કે હવે એના પછી મૂકીશું ઓનલી 1. ઓકે, હવે તમને આન્સર આપી દીધો છે કે ભાઈ આ છે 10 20 30 40 એન્ડ 50. પછી જુઓ પાછું રિવર્સમાં ગયા છે 40 30 20 એન્ડ 1. હવે આપણી પાસે 10 20 30 40 હતા, તો આપણે કેટલા મૂક્યા હતા, તો કે 10 10 10 એમ 3 ટાઈમ હતા. તો હવે આમાં 10 10 10 10 કેટલી વાર આવશે, તો કે 4 ટાઈમ આવશે. ઓકે, તો અહીંયા મૂકતા જશું આપણે, આ છે 10, ફરી પાછા આવશે 10, ફરી પાછા મૂકીશું 10. ઓકે, હજી એકવાર 10 મૂકી દેશું અને હવે મૂકીશું શું, તો કે 1. ઓકે, હા, આપણી પેટર્ન રેડી. અહીંયા 10 10 10 3 ટાઈમ હતા, તો 10 20 30 40. અહીંયા 10 10 10 10 4 ટાઈમ છે, તો 10 20 30 40 50 40 30 20 એન્ડ 1. ઓકે, આમ આ પેટર્નના સમ છે એ સાવ ઇઝી છે. હજી એક આવો જ સમ છે 6, એ પણ જોઈ લઈએ આપણે. ઓકે ગાઈસ, હવે વાત કરીશું આપણે સમ નંબર 6ની. તો સમ નંબર 6ની અંદર તમે જોઈ રહ્યા છો કે નીચેની રીત મુજબ ખૂટતી સંખ્યાઓ શોધો. તો સૌ પ્રથમ આપણે જોઈ રહ્યા છીએ, તો કે 1² + 2² + 2² ઓકે, અને ત્યારબાદ આપેલું કેટલું છે, તો કે 3² હજી એના પછીની પેટર્ન જોઈ લે પછી સમજીએ આપણે. પછી તમને આપેલું છે 2² + 3² + 6² ઇઝ ઇક્વલ ટુ તમને કેટલા આપ્યા છે, તો કે 7² ઓકે. ત્યારબાદની પેટર્ન અહીં જોઈ લઈએ, 3² + 4² + 12² ઓકે. ત્યારબાદ કેટલા આપ્યા છે, તો કે 13² ઓકે. તો હવે તમે અહીંયા જોઈ રહ્યા છો 1 + 2 અહીંયા કેટલા મૂક્યા, તો કે 2² ઓકે. તો 1 × 2 કરો એટલે કે 1 × 2 કરો તો કેટલા આવે, તો કે 2. એ જ રીતે અહીંયા જોઈએ 2² + 3² છે, પણ 2 × 3 કરો તો કેટલા આવે, તો કે 6² ઓકે. 3² + 4² પણ 3 × 4 કરીએ તો કેટલા આવે, તો કે 12² ઓકે. તો હવે તમે અહીંયા કહી શકો કે 4² + 5² પણ 4 × 5 કરો તો કેટલા આવશે, તો તમે કહેશો કે 20. તો અહીંયા આન્સરમાં શું આવશે, 20² ઓકે. ત્યારબાદ વાત કરીશું આપણે, હવે અહીંયા જોઈએ છીએ આપણે
અહીંયા તો રેન્ડમલી જોતા જાઓ, 2 સ્ક્વેર છે, ઉપરથી પેટર્ન જોતો જવાય, 3 સ્ક્વેર છે, ત્યારબાદ 4 સ્ક્વેર છે, 5 સ્ક્વેર છે, તો ઇઝીલી આપણે કહી શકીએ કે 5 સ્ક્વેર પછી હવે કેટલા આવશે, તો કે 6 સ્ક્વેર. ઓકે, તો 5 મલ્ટીપ્લાય 6 કરી જુએ કેટલું થાય, તો કે 30 સ્ક્વેર. ઓકે, હવે અહીંયા જોવાનું છે 6 સ્ક્વેર પ્લસ 7 સ્ક્વેર. ઓકે, તો તમે 6 મલ્ટીપ્લાય 7 કરો કેટલા આવે, તો તમે કહેશો કે 42. તો અહીંયા આપણે મૂકી દેશું 42 સ્ક્વેર. ઓકે ગાઈસ, હવે અહીંયા બધામાં પેટર્ન જોતા જાઓ, 2 પછીની સંખ્યા કહે તો કે 3, 6 પછીની સંખ્યા કહે તો કે 7, 12 પછીની સંખ્યા તો કે 13, 20 પછી તો કે 21, 30 પછી તો કે 31. તો તમે કહી દેશો કે ભાઈ 42 પછી કેટલા આવે, તો કે 43. ઓકે ગાઈસ, તો આ રીતે પેટર્ન નક્કી કરી અને પણ તમે સમ મૂકી શકો, તો અહીંયા શું આવશે, તો કે 43 સ્ક્વેર. ઓકે ગાઈસ, તો હવે એના પછીનો સમ છે એમાં જોતા જઈશું. અહીંયા તમને ક્રમિક સંખ્યાઓ કંઈક આપેલી છે, તમે જોશો એટલે ખ્યાલ આવશે, 1+3+5+7+9. તમે એમ કહેશો કે આમાં વચ્ચે વચ્ચે એક એક સંખ્યા ખવાઈ ગઈ છે, પણ આમ જોતા એવું લાગે છે, તમે જુઓ તો આ પ્રથમ 5 ક્રમિક એકી સંખ્યા દેખાય છે તમને, 1 તો કે એકી સંખ્યા, 3 તો કે એકી સંખ્યા, 5 તો કે એકી સંખ્યા, 7 તો કે એકી સંખ્યા, 9 પણ તો કે એકી સંખ્યા. કેટલી થઈ, તો કે 5 સંખ્યા, અને 5 એ 5 કેવી, તો કે ક્રમિક એકી સંખ્યા થઈ. હવે ટોટલ સંખ્યા ગણી લેવાની, 1, 2, 3, 4 એન્ડ 5. ઓકે ગાઈસ, તો હવે આપણે શું કરીશું, તો કે પ્રથમ 5 ક્રમિક એકી સંખ્યા છે આ. ઓકે, અને સંખ્યા કેટલી છે, તો કે 5, એટલે આપણે શું કરીશું, તો કે 5² ઇઝ ઇક્વલ ટુ કેટલા થશે, તો કે 25. કદાચ એમ આપણે અનુકૂળતા ન હોય તો હજી જોઈ લેવાય, 3+1 કરો, 4+5 કરો, 9, 9 માં 7 ઉમેરો, 16 અને 16 માં 9 કરો, આવી ગયા 25. અને સીધું આપણે શું કર્યું, તો પ્રથમ 5 ક્રમિક એકી સંખ્યા, અને 5 સંખ્યા છે એટલે 5નો શું કરી દીધો, તો વર્ગ. ઓકે, હવે આપણે વાત કરીએ છીએ એના પછીની સંખ્યાની. આપણને આપેલું છે કે 1+3+5+7+9+11+13+15+17+19. ઓકે, સંખ્યા ગણી લેવાની, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ઓકે ગાઈસ, તો હવે આપણે શું કરીશું, તો કહીએ મૂકી દેશું આપણે આપણા ડિજિટ કેટલા છે, ટોટલ સંખ્યા આપણને કેટલી આપેલી છે, તો કે ટોટલ સંખ્યા આપણને આપેલી છે 10. તો 10² શું કરશું, તો કે 10² આપણે કરશું સ્ક્વેર. ઓકે ગાઈસ, અને 10નો સ્ક્વેર એટલે તમને ખબર જ છે, 10 × 10 કરો એટલે કેટલા થશે, તો કે 100. ઓકે, આ રીતે તમે આખી સંખ્યાનો સરવાળો ન કરવાનો, જવાબ 100 એ 100% શું આવતો હોય, તો કે 100 જ આવતો હોય. ત્યારબાદ આપણે લેશું એના પછીની સંખ્યા, કઈ છે, તો કે એ આપણે જોશું, તો કે 1+3+5+7+9+11+13+15+17+19, 21 એન્ડ 23. અહીંયા કરતાં 2 ડિજિટ વધારે છે એટલે અહીંયા 10 આવતા હતા, અને 2 ડિજિટ ઉમેરો એટલે કેટલા થશે, તો કે એના પછી તમે ઉમેરો એટલે 10માં 2 ઉમેરો એટલે કેટલા થશે, તો કે 12 થાય. હવે આપણે શું કરી દઈશું ડાયરેક્ટ, તો કે 12² તો તમે કહેશો કે ભાઈ 12નો સ્ક્વેર તો અમને આવડી જાય, કેટલો થાય, તો કે 144. ઓકે ગાઈસ, આ એક વર્ગ અને વર્ગમૂળ શીખો ત્યારે ખાસ તમને કહી દઉં છું કે 1 થી 25ના વર્ગ છે કમ્પલસરી બધાને આવડતા હોવા જોઈએ. 1નો વર્ગ 1, 2નો વર્ગ 4, 3નો વર્ગ 9, 4નો વર્ગ 16, એ રીતે તમે 1 થી લઈ અને 25 સુધી કમ્પ્લીટ રટ્ટો મારી લેજો, એટલે 100 એ 100% તમને બધાના વર્ગ છે એ ઇઝીલી આવડી જાય. કોઈ ગમે ત્યારે પૂછે, તમે ફટાકે જવાબ આપી દો. ઓકે ગાઈસ, એટલે ખાસ યાદ રાખવાનું કે 1 થી 25 સુધીના વર્ગો છે એ વર્ગો જો આવડી જાય તો વર્ગમૂળ ઇઝીલી આવડી જાય. મને કોઈ 100 પૂછે કે 100નું વર્ગમૂળ કાઢો, તો આપણે કહી દઈશું કે 10. 144નું વર્ગમૂળ કાઢો કેટલું થશે, તો કે 144નું વર્ગમૂળ આપણને બધાને ખબર છે કેટલું આવે, તો કે 12. ઓકે ગાઈસ, તો આમ 12નો વર્ગ આપણે જોઈ લીધો છે, કેટલો આવેલો છે આપણે, તો કે 144. એટલે આ દાખલાનો આન્સર શું આવશે, તો કે 144. ઓકે,
पेटर्न ना दाखला छे आमानामा करो तो ज वधारे समझाय। ओके गाइस, हेलो फ्रेंड्स, हवे आपणे शुरू करवा जई रह्या छीए स्वाध्याय 6.1 નો સમ નંબર 8, જેમાં તમે જોઈ રહ્યા છો કે 49 ને 7 એકી સંખ્યાના સરવાળા તરીકે દર્શાવવું। ઓકે ગાઈસ, તો પહેલા તો 49 એટલે આપણને બધાને ખબર છે કે એનું વર્ગમૂળ છે 7, એટલે કે 7નો વર્ગ કરો તો તમને 49 ની સંખ્યા મળે। પહેલી 7 ક્રમિક એકી સંખ્યાઓનો સરવાળો, તો પહેલી 7 ક્રમિક એકી સંખ્યાઓ કઈ કઈ છે? તો કે 1+3+5+7+9+11+13। જો આ બધાનો સરવાળો કરશો તો મિત્રો આપણને કેટલા મળશે? તો કે 49। ઓકે ગાઈસ, તો આપણે પહેલી 7 ક્રમિક સંખ્યાઓનો સરવાળો કરીએ તો આપણને 49 એવી સંખ્યા મળે। ત્યારબાદ તમને કીધેલું છે કે 121 ને 11 એકી સંખ્યાઓના સરવાળા તરીકે દર્શાવો। ઓકે, તો એની અંદર આપણે જોશું કે આપણે 11 એકી સંખ્યાઓ કઈ કઈ લેશું? તો કે 1+3+5+7+9+11+13+15+17+19+21। ઓકે ગાઈસ, જો આ બધાનો સરવાળો કરશો તો આપણને સંખ્યા કઈ મળશે? તો કે 121। ઓકે ગાઈસ, તો હવે નેક્સ્ટ સમ આપણને આ રીતે કંઈક પૂછેલો છે કે નીચે આપેલી જે સંખ્યાઓ છે એના વર્ગ કરો તમે તો કેટલી સંખ્યાઓ આ બંનેની વચ્ચે આવશે એ જણાવવાનું છે। તો સૌથી પહેલી સંખ્યા આપી છે આપણે 12 અને 13। મિત્રો, આના માટે એક નાનકડી અમથી ફોર્મ્યુલા છે। સૌથી પહેલો નંબર છે એને આપણે એન ધારીએ। ઓકે ગાઈસ, તો n+1 એને કહેશું આપણે 13 ને। હવે મિત્રો 12+1 કરો એટલે કેટલા આવશે? તો કે 13 આવશે। ઓકે ગાઈસ, એન અને n+1 આ સંખ્યા કઈ કઈ છે? તો જો આપણે એનનો વર્ગ કરીએ અને n+nનો વર્ગ કરીએ, બરાબર, n² (n+1)² વચ્ચે કેટલી? તો કે 2n પ્રાકૃતિક સંખ્યાઓ છે। તો આપણો જે પહેલો નંબર છે એને આપણે શું ધારેલું છે? તો કે n, એને ગુણ્યા 2 કરો તો આપણે n બરાબર કોને ધારેલા છે? તો કે 12 ને। તો 12 × 2 કરીએ તો કેટલા આવશે? તો કે 24। આમ 12નો વર્ગ અને 13નો વર્ગ આ વચ્ચેની પ્રાકૃતિક સંખ્યાઓ આપણે કહી શકીએ એ કેટલી આવશે? તો કે 24। ઓકે, હવે એ પછીનો સમ પણ જોઈએ તો એમાં પણ એ જ રીતે છે। આપણે 25 છે એને n ધારીએ અને n+1 એટલે કે 25+1 કરો તો કેટલા મળશે આપણને? તો કે 26। ફરી પાછું એ જ n² (n+1)² એટલે કે વચ્ચે 2n પ્રાકૃતિક સંખ્યાઓ છે। તો આપણે n બરાબર કેટલા ધારેલા છે? તો કે 25। તો તમે 25 × 2 કરશું આપણે તો કે 25² અને 26² વચ્ચેની પ્રાકૃતિક સંખ્યાઓ બરાબર 2 × 25 બરાબર કેટલા આવશે? તો કે 50 પ્રાકૃતિક સંખ્યાઓ। ત્યારબાદની આપણે વાત કરીશું, ત્રીજો આપણો સમ છે 99 અને 100। જો આપણે n બરાબર 99 લઈએ તો 9+99+1 કરો એટલે કેટલા આવશે? તો કે 99+1 કરીએ એટલે કેટલા આવે? તો કે 100 આવે। n બરાબર આપણે કેટલા લીધા છે? તો કે 99, એટલે n+1 એટલે કે 99+1 કરો એટલે કેટલા થાય? તો કે 100 n² (n+1)². ઓકે, તો જે સંખ્યાઓ છે એને 2n કહીએ આપણે, તો 2×99, 99 × 2 કરો એટલે કેટલો જવાબ મળશે? તો કે 198, આટલી પ્રાકૃતિક સંખ્યાઓ આવશે। ઓકે ગાઈઝ।